ઉલગિલ તાયન બઈ વિડ માતાના પ્રેમ થી મોટુ નથી ચેન્નાઈના ઉદ્યોગપતિ અમૃત દિને તેમના માતા જિલ્લાની ભીવીની યાદમાં તમિલનાડુના યાદ માં તિરુવરુર જિલ્લા તેમના વતન અમૈયા પન એક સ્મારક બનાવ્યું આ સ્મારક વિખ્યાત તાજમહેલ જેવું છે તાજ મહેલ કટણો અબડીંગરે નોકન લે ફર્સ્ટ વંદ ઇંગ મારો ઉદ્દેશ્ય તાજમહેલ બનાવવાનો ન હતો સૌ પ્રથમ તો મારા પરિવારમાંથી દરેકને મારી માતા માટે ખૂબ માન છે મેં ઓગણીસો નેવ્યાસી દરમિયાન મારા પિતાને ગુમાવ્યા તેમના નિધન પછી મારા માતાએ મારો અને મારી ચાર બહેનો સહિત પાંચ બાળકોનો ઉછેર ખૂબ જ મુશ્કેલીથી કર્યો પંદર ડિસેમ્બર બે હજાર વીસના રોજ અચાનક તેમનું અવસાન થયું પરંતુ અમને ખબર ન પડી કે તેઓ મૃત્યુ પામ્યા છે અમે માનીએ છીએ કે તેઓ અમારી સાથે રહેતા હતા પણ અમે તેમને તેમના વતનમાં દફનાવવાનું નક્કી કર્યું பச்சி அமை ஏ ஜியாபர் மாதா நீ யாதிமா தேம்னா நிஷல் ஹதயனா பிரதீக் சமான் சஃபேத் ரங்க்னு ஸ்மாரக் பண்ணாவிடாவும் நக்கி கருவு எங்களுக்கு இறந்து போயிட்டதாகவே நாங்கள் எடுத்துக்கல அவங்க உயிரோடு எங்களோட இருக்காங்க அப்படின்னு நினச்சிட்டு எங்களுடைய இடத்துல அவங்களை அடக்கம் பண்ணும் அதனால அவங்களுக்கு ஒரு ஒரு மணிமண்டபம் மாதிரி கட்டுவோம் அப்படின்னு நாங்கள் ஒரு பிளான் வச்சோம் આ સ્થળ પર તાજમહેલ જેવી કોઈ કૃતિ જ તેમના વિચારોને પ્રતિબિંબિત કરી શકે તેમ હતી આથી ચર્ચા પછી અમે એવા નિષ્કર્ષ પર આવ્યા કે ઇટાલિયન માર્બલ્સ આ બાંધકામ માટે યોગ્ય નથી તેથી અમે રાજસ્થાન માર્બલ્સ સાથે આગળ વધવાનું નક્કી કર્યું આ સફેદ આરસથી આ દેખાવ અને અનુભૂતિ આવ્યા શરૂઆતમાં તો અમે આ સ્મારકને તાજમહેલ જેવું બનાવવાનું નહોતા વિચારતા પણ મિત્રો પરિવારજનો અને આર્કિટેક્ટ કોઈ ઐતિહાસિક સ્મારક બનાવવા માંગતા હતા તો એક સમય પછી અમે તેને તાજમહેલ જેવું બનાવવાનું નક્કી કર્યું આ પ્રોજેક્ટમાં કામ કરનારા આર્કિટેક્ટસે આને ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો અને મને સંપૂર્ણ સ્વતંત્રતા આપવા કહ્યું શરૂઆતમાં મારા માતાને દફનાવ્યા પછી તે સ્થળે મસ્જિદ મદ્રેસા કે મકબરો બનાવવાની યોજના હતી પરંતુ છેલ્લે તે તાજમહેલની પ્રતિકૃતિ જેવો દેખાય છે બનાવવાના કરોડ ખર્ચ થયા છે મારી પાસે ચોક્કસ આંકડો નથી કારણ કે માતાના પરિશુદ્ધ પ્રેમનો કોઈ પર્યાય નથી તેથી મેં ક્યારેય ખર્ચની ચિંતા કરી નથી કોઈ પણ હોય તેમની પાસે માતાનો પ્રેમ અને હું ફોવા મહત્વપૂર્ણ છે મારી માતા મારી સૌથી મોટી સંપત્તિ છે હું મારી મમ્મીને ખૂબ પ્રેમ કરું છું મને નથી લાગતું કે આનાથી હું તેમનું ઋણ અદા કરી શકું હું કંઈક વધારે સારું કરવા માગતો હતો પણ મેં માતા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે આ સ્મારક બનાવ્યા પછી કેટલાક મિત્રો મારી પ્રશંસા કરે છે તો કેટલાક મને બદનામ પણ કરે છે